स्वामीनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। માણસના જીવનની અંદર દરેકને એવું હોય છે કે હું કંઈક સુખી થાઉં, શાંતિ મેળવું, એના માટેની પ્રવૃત્તિ માણસ દેશ વિદેશમાં, ગામડામાં કે શહેરમાં કોઈ પણ પ્રવૃત્તિ. પણ આજે સમાજમાં આપણે દાડે દાડે જોઈએ છીએ કે માણસને શાંતિની જગ્યાએ અશાંતિનું પ્રમાણ વધતું જાય છે. સુવિધા એટલી બધી છે, સગવડતા છે, આપણા વડવાઓને આવી સગવડતા હતી નહીં. અત્યારે જે સુવિધાઓ આપણે ભોગવી છીએ, એ બધા સાધન કે દેહને કંઈ તકલીફ ના પડે આપણને. અને ખાસ કરીને વિદેશોની અંદર પણ માણસ આજે દેહના સુખ પાછળ સંશોધન કરે છે. વિજ્ઞાને આપણને બધું બહારનું આપ્યું છે, આપણા ઋષિ મુનિઓએ આપણને અંદરનું આપ્યું છે. બહાર ગમે તેટલું માણસના જીવનની અંદર પ્રાપ્ત થશે ને, તો એ માણસ આજે સુખી તો થતા જ નથી. કોઈ પૈસાવાળાને દુઃખી જોયા છે, સત્તાવાળાને દુઃખી જોયા છે, સાધુઓને દુઃખી જોયા છે. સંસારમાં તો દુઃખ તમે બધા અનુભવો જ છો રોજ. આજે બધું સુખ હોય તો બાપ દીકરાને બનતું ન હોય, ભાઈઓ ભાઈઓમાં હોય કે અંદર અંદર ના હોય, આજે માણસની અંદર દાડે દાડે અહમ અને મમત્વા વધતું જાય છે. અને જો આપણી રીતે સુખી થવાના હોય તો માણસ ક્યારનો સુખી થઈ ગયો હોય. પણ આપણે ભગવાનને મહાન પુરુષોએ રસ્તો બતાવ્યો છે. જેના જીવનની અંદર કશું નથી ને, અને કશું ભણ્યા ન હોય ને, એવા માણસો જીવનમાં સુખી જિંદગી જીવી ગયા. તમે સમાજમાં ઘણી વાર જોશો, ડ્રાઈવર ખુશમાં હોય ને શેઠ ટેન્શનમાં બેઠા હોય છે. ગાડીમાં જોજો તમે, બહાર અનુભવાય છે આપણને કે શેઠ પાછળ આપણે રાખે કે મોટી ગાડી લઈને નીકળે ને કોર્ટમાં જતા હોય. એટલે બહારથી આપણે જોઈએ છીએ ને, એવું જીવન નથી હોતું માણસનું. શોના જીવન બધા થઈ ગયા આપણા, મોભામાં મોભામાં જ મરી જઈએ છીએ આપણે બધા. આજે આ બધા છોકરાઓને બહુ ધન્યવાદ આપવા જોઈએ, પગે લાગવું જોઈએ આપણે કે નવરાત્રાના આ બધા બહારના રંગરાગ છોડી અને ધર્મની સભામાં બેઠા છે. હમણે જ હું સભામાં આવ્યો ને, તે પહેલાં એક નડિયાદથી એક કોલેજન છોકરો MBA કરે છે, એનો ફોન આવ્યો, સ્વામી તમે નિયમ આપ્યો ગયા અઠવાડિયે નવરાત્રામાં ન જશ, પણ મારાથી રહેવાતું જ નથી. ભુજનો છે, આપણી APC માં જ ભણે છે. અને મારા ભાઈબંધો પૂછે કે આપણે અત્યારે બધા રાસ રમવાની ઉંમર છે, પછી ગઢા થાય પછી રમવાનું છે, તો છૂટ આપો એમ નિયમ આપ્યો છે ને તમે, આ એકવાર નવરાત્રામાં છૂટ આપો પછી નહીં રમવું એમ. મેં તો ફોન કર્યો એટલું સારું છે, લોકો પૂછવાય નથી રહેતા આપણને. પણ હવે નવરાત્રા રમીને સમાજ સુખી થયો છે? માતાજી કઈ ખરાબ નથી, પણ ત્યાં બધા ભેગા થાય છે ને, બીજી માને જોવા ભેગા થાય છે. સમાજની અંદર માણસ ને આજે એટલા ખોટા કર્મ થઈ રહ્યા છે ને, શોના જીવન, બનાવટી જીવન. પ્લાસ્ટિકના ફૂલ હોય એમાં સુવાસ હોય? પ્લાસ્ટિકના સફરજન આવે, દ્રાક્ષ આવે, ખવાય? જીવન છે ને પ્લાસ્ટિક ક્યાં થઈ ગયા છે આપણે બધાના? ઓરિજિનલ આનંદ આપણે નથી લઈ શકતા. ગમે તેટલું માણસ મેળવા પછી પણ માણસને હતાશા નિરાશા પાછલી ઉંમરે અનુભવાય છે. આજે અમેરિકામાં તો વાપરે છે ઊંઘવાની દવા, 550 ટન વર્ષ દરમિયાન ટેબ્લેટો ખવાય છે ઊંઘવાની. આપણે એટલા તો સુખી છીએ કે આપણે ઊંઘવાની દવા તો વાપરતા નથી, આપણે અહીંયા જાગવાની દવા દેવી પડે છે. કથામાં જામી જાય ગણે, ગામડામાં એમ કથા કરીને ઊંઘી જતા હોય છે ગણે. કશું નથી ને તો એ માણસને આમ, આપણે તમે જુઓ ને ગામડામાં જુઓ ને, ગામડાની અંદર પણ માણસ એટલો બધો એ સુખી હોય છે ને, કાંઈ ન હોય ને આનંદમાં હોય. હિન્દુજા પરિવાર ઇંગ્લેન્ડની અંદર નામ ગણાય છે નું. આજથી 50 વર્ષ પહેલા 50 કરોડનું દાન આપેલું છે મુંબઈની અંદર. હિન્દુજા હોસ્પિટલ મોટી કરી છે. ભારતની અંદર પણ 23,000 કરોડ રૂપિયા બિઝનેસમાં રોક્યા છે.
અને બહુ જ મોટો પરિવાર છે, બધી રીતે એને સુખ ભગવાને આપ્યા, ઘરના પ્લેનો છે, પણ એનો એકનો એક દીકરો ધર્મ હિન્દુજા પંખે લબડાઈ ને મરી ગયો મોરેશિયસમાં, 22 વર્ષનો યુવાન. આજે વર્ષો પહેલા તમે આવા કોઈ સાંભળ્યું જ નહીં હોય. હમણે મેં 2-3 ગામમાં પારણ કરી, રોજની છોકરીઓ મરે, જે ગામમાં જઈને કે સ્વામી મંદિરની પાછળ ઉગામેડી નિંગાળા તમે જુઓ ને, 17-17 વર્ષની છોકરીઓ પંખે લબડાઈને મરી જાય છે. 12મા ધોરણમાં અભ્યાસ કરતી છોકરીઓ ચારિત્ર બગડે ને બહાર આવે એટલે માણસને ડિપ્રેશન આવી જાય છે. સમાજમાં માણસ જ્યારે ભગવાનના નિયમ તોડીને જીવન જીવે છે ને એટલે દુઃખિત થાય છે. ભગવાને નિયમો આપ્યા છે, કોઈને દુઃખી કરવા નથી આપ્યા, દુઃખી ન થાય એના માટે છે. ટ્રાફિકના નિયમ છે, પબ્લિકને હેરાન કરવા માટે નથી પણ પબ્લિકની સેફટી માટે છે. એમ આપણે જ્યારે નિયમ માણસ બોર્ડર ઉલ્લંઘે, નવરાત્રા એ નવરાત્રા રહ્યા નથી. હમણે હું વલસાડ પારણ કરવા ગયો, ઘણા દિવસો રોકાણો ત્યાં. ગણપતિ ઉત્સવ, ગણપતિનો ઉત્સવ ખોટો નથી. ભારતના બધા તહેવારો અમને કોઠારી સ્વામી આપણે વાત કરી ભક્તિ પરાયણ છે, પણ એમાં જો દારૂ પીને ગણપતિ ઉને પધરાવા જાય પાણીમાં, નાચગાન કરે, કોઈક આડા જો વળ્યા હોય તો મારામારી કરવા મળે. આજે ગણપતિ તો પવિત્ર વસ્તુ છે, માતાજી પવિત્ર છે, પણ અંદર બધા છોકરા છોકરીઓની અંદર, અને 10 વાગ્યા પછી શરૂ કરે મારા વાળા ગઠા બઠા બધા હુઈ જાય, અને એમાં કોઈને વોકિંગમાં થાક નથી લાગતો. મંદિર આખા પડે, આખી રાત નાચે ને તો થાક જ ન લાગે. આપણે મંદિર હાલી ના હોય ને થાકી જઈએ. ચરોતરમાં પોલીસો રોકવી પડે છે. આ BAPS સંસ્થા છે ને આપણી, એ સમાજની અંદર સુખી કરવા માટેની સંસ્થા. જે બાળકો બેઠા છે, કથા સાંભળે છે, નાના નાના છોકરાઓ બધાય, 5,500 બાળ મંડળો આવે છે BAPSમાં. BAPSના છોકરાઓને યુવાનોના ચારિત્ર કેવા છે. બધી સંસ્થાઓ દુનિયામાં ખોટી છે એવું નથી કહેતા, પણ દવાખાના હોય, ડૉક્ટર વગેરેના હોય, બોર્ડ માર્યા હોય દવાખાનાના, હું આપણને સારવાર આપે, અથવા ડૉક્ટર હોય તો એવા હોય ડેટ ઉતરેલા, હું તમને કામ આપે. આજે 5,500 બાળકોને ચારિત્રના પાઠ કેવા ભણાવે છે. બધા છોકરાની વાતો નથી આપણે કરી, પણ ઘણી સંખ્યામાં છોકરાના ચારિત્ર બહાર આવે છે. હમણે સુરત હતો, આપણો જયેશ કરીને છોકરો છે, યુવક એન્જિનિયરમાં ભણે છે, છેલ્લા વર્ષમાં કોલેજ જવા બસ સ્ટેન્ડે બેઠો છે, અને એક છોકરી બાઇક લઈને નીકળી, એના ક્લાસની જ છોકરી એન્જિનિયરમાં છેલ્લા વર્ષમાં બેઉ ભણે છે. છોકરી બાઇક ઊભું રાખ્યું કે કોલેજ આવવું છે, બેસી જા મારા બાઇક ઉપર. છોકરો કે હું BAPSનો છું, આજ કડિયા કોઈ દે મને બોલાવીશ નહીં, મારી હામું પણ ના જોઈશ તું, હું પ્રમુખ સ્વામીનો છું, મારા કપાળમાં ધર્મનું ચિહ્ન છે, તું તારા રસ્તે જા. આ સ્પિરિટ છે ને યુવાનોમાં મનોબળ આપેલું છે. આ તો ઓગળી જાય ટેફાની જેમ, અને બોલે હું તો રોજ અહીંયા જ ઉભો છું, પછી રોજ લઈ જશે મને, શું થાય, પરિણામ શું આવે ને. કેવા કેવા, અમને ગારિયાધારજી પમદાડે એમ 8 ગામની ભેગી સભા કરી, આપણે એક માંગુક્યા પરિવાર છે અને પટેલ છે, સત્સંગી નથી આપણા, એની 21 વર્ષની છોકરી એક મુસલમાન જોડે ભાગી, PSI પકડી લીધી, એના મા બાપે ફરિયાદ નોંધાવી, બોલાવ્યા છોકરીના હગાવાલાના મામા, એની બહેનો ભાઈઓ બધા આવીને ઉભા રહ્યા સામે પોલીસ સ્ટેશને. હું ગારિયાધારમાં જ હતો એ વખતે. છોકરી હું બોલી, જાણો છો તમે એના મા બાપને, કે હું તમને ઓળખતી જ નથી, તમે કોણ છો, ગેટ આઉટ. કે 20 વર્ષ તમારા સંતાનોને સંસ્કાર આપ્યા, તમે શું આપ્યા, એક સેકન્ડમાં થૂકી નાખે ને તમને. અને મિયાભાઈ જોડે હાલતી થઈ ગઈ, લો એનું ગઢપણ કેવું જશે, એની લાઈફ કેવી, એની પર બિઝનેસો થાય, વેચાણ થાય છોકરીઓના. પણ આજે માણસ ને બહાર બધું પટલાયો કરવા મળ્યા છે દુનિયાની સોસાયટીઓમાં જ્ઞાતિઓની, પણ ઘર તમારા, તમારા દીકરા દીકરીઓના ચારિત્ર, ઘરમાં શાંતિ પહેલું એ છે. હમણે અમે એક ગામનું નામ તો ના બોલાય, આપણે મોટું ગામ છે, પટેલોનું ગામ છે, 65 વર્ષના દાદા મારા ખોળા માથું મૂકીને રડ્યા છે, 20 માણસની વચ્ચે. 15 વર્ષ સરપંચ રહ્યા, 25,000ની વસ્તી છે ત્યાં, અને એનો છોકરો રોજનો 400 રૂપિયાનો દારૂ પીને ગમેને બજારમાં પડ્યો હોય એને હોધવા જવો પડે રાત્રે. 2 નાના નાના દીકરા છે ભાઈને પાછા. આજે આબરૂ તો રહી નથી પણ કુટુંબ ખલાસ થઈ ગયું. ચારિત્ર બગડે ને એટલે બધું ગયું આપણું. તમારા કુટુંબમાં આજે તમારા બૈરા જોડે જૂઠું બોલો, તમારા દીકરા જોડે જૂઠું બોલો, એ જીવન છે.
પ્રમુખ સ્વામી મહારાજની લાઈફમાં એકવાર જૂઠું બોલાવે કોઈ દુનિયામાં સાબિત કરી બતાવે કેટલા માણસ જોડે વ્યવહાર કરે છે. આ સંસ્થામાં સંતોને ને બાળકોને સંસ્કાર એની આપ્યા છે. આ છોકરાઓ બધા કેટલી સંખ્યામાં સ્કૂલોના છોકરા બેઠા છે, એક ચિત્તે કથા સાંભળે છે. મેં વાત કરી શિલનીજી સ્વામીને, નાના નાના છોકરાએ કે બહુ જ કેચઅપ શક્તિ હોય, નાના છોકરાને માઇન્ડ હજી ક્લિયર હોય, થોડાક હજી વાયરસ લાગ્યા ના હોય એને બહુ માયાના, માઇન્ડ થોડા ફ્રેશ હોય ને એટલે કેચઅપ કરી શકે આ બધું. અને શહેરમાં તો બધા હોશિયાર હોય છોકરાઓ. આજે માણસનું ટૂંકું જીવન છે આપણું કળયુગમાં, થોડા વર્ષની આયુષ છે આપણી. શાંતિ ન મળી તો ક્યારે શાંતિ લેવાની છે? અશાંતિ શેમાંથી થાય છે માણસને વિચારવું જોઈએ. નકરા પૈસા માટે જીવન છે, વિષયો માટે જીવન છે, મોટાપો માટે જીવન છે, બધું મેળવ્યા પછી શાંતિ ન મળે તો શું કરવાના જીવનને? પૈસા શું કરવાના? એક ભાઈ અમેરિકામાં પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે મારે ઘરે થોડાક પૈસા હતા ને હું બહુ જ સુખી હતો, અત્યારે કરોડો રૂપિયા છે ને દુઃખી બહુ થઈ ગયો છું પૈસાને લઈને. તો વિવેક સાગર સ્વામી કે આ સંસ્થા તો બહુ સારી સેવા સમાજની કરે છે, સંસ્થામાં આપી દો થોડાક. એ કે આપવા લેવાની ક્યાં વાત છે, આ તો જણાવું તમને હું, તમે તો માગવા જ મળ્યા કે છે, આ તો તમે દુઃખી થયા એટલે માગી છીએ, તમારું દુઃખ માગી લઈ છે. જાણે છે માણસ ને જ કહેતા દારૂ ખોટો વળગ્યો છે મને. અમને આજે સવારે કથામાં જ મેં વાત કરી હતી કે દારૂ પીને આવેલો દર્શન કરવા તિથલમાં ગંધાય, ભગવાનની મૂર્તિ આગળ ગંધ આવે ની, અને પાછું વાળીને મેં જોયું 8 જણ ઉભેલા, આપણે શું ખબર પડે કોણ દારૂડિયો છે આમાં? પણ સંતો તો સમાજમાં ફરે ને તમે હાલો ને તમને પામી જાય. તમારા આંખોના અભાવ, તમારા શબ્દોના વજન ઉપરથી માણસ ખબર અકારણ હાલે, અકારણ બોલે, ખબર પડે કે અપસેટ થયેલો માણસ છે. એટલે એક ભાઈને વાત કરી કે વ્યસન છે તમને, ત્યાં જ ઉભેલો ભગવાનની જાળી પકડીને ઉભેલો, પીને આવ્યો, ક્યાંથી આવો છો? કે રાજકોટથી આવો. મેં વ્યસન છે કે હા. હવે એના દીકરાઓ નાના નાના ઊભા છે અને ભાઈ દારૂ પીને આવ્યો છે મંદિરમાં. મેં કીધું શરમ આવે છે, વાઘરી છો? સીધું જ કીધું, અમારે તો હું ઉલાળ ધરાળ વેવાય હોય જ વળી, તમને એમ કરે ભાઈ ખોટું લાગશે ને છૂટ ઘરે જઈને હોઈ જાય ખોટું લાગે તેના. અને જે કારણ કે હવે એ કે હેઠે આવે એમ નહોતો આપણા આશ્રમમાં મળવા, કથમ બેહેવો નહોતો, ત્યાં તો અમુક ડૉક્ટર ખબર રોડ ઉપર સારવાર આપી દે, મોબાઈલ દવાખાના હોય જ છે ને. અને એને એવો લીધો ને રડી પડ્યો માણસ કે સ્વામી જિંદગી ન પીવો આવું, હવે છેલ્લી પ્રતિજ્ઞા છે મારી, ન પીવો એટલે ન પીવો, મરી જાવ તો. એમ અમે ભોજપરા ગયા હતા, ભોજપરા આપણે છે ને ખોડિયારીમાંનું સ્થાન, તે આપણા મહાવીરસિંહ બાપુનું ગામ છે, પચ્છે ગામના નિર્દેશક, એના મધરધામમાં ગયા ને તે મને કે તમે આવો કથા કરવા. 500થી વધારે દરબારો, ગરાશા દરબારો સભામાં હતા. હવે દરબારોને કેટલું હાંચવીને બોલવું પડે, આપણે વિવેક બહુ હોય એ લોકોમાં, જી આ બધું બોલવાનું હોય, બધું હાંચવું પડે. હવે ને આ કથા કરવી ને, પણ એની વાત કરી સ્વામી, અમારા ગામમાં 350 બાઈઓ વિધવાઓ છે નાની ઉંમરની, દારૂ પી પીને બધા ખલાસ થઈ ગયા છે. જો આ સમાજ છે ને, સરકાર તમને શું આપે? લાઈટું આપે, પાણી આપે, રોડ આપે, સિક્યોરિટી આપે, વધારે શું આપે છે? તમારા કુટુંબના પ્રશ્ન સરકાર સોલ્વ કરે? એ તો તમને પૂરી દે એક જણને, પછી તમે કહો તો એ ન છોડે પાછા, તમે દુઃખી થાવ પાછા. તમને અંદરની શાંતિ, કુટુંબની શાંતિ, મનની શાંતિ, આધ્યાત્મિક વર કોઈ કાળે મળે નહીં તમને. ગાંધીજી પણ આધ્યાત્મિક હતા, રોજ પ્રાર્થના કરતા, ગીતા આખી મોઢે કરી નાખી હતી. ગમે તે તમે જાઓ દુનિયામાં, ગમે તે પામો, મર્યા પછી શું હશે તમારા હાથમાં? આ દુનિયા પર કેટલા દાડાના મહેમાન છીએ આપણે? આ શરીરનું શું થવાનું છે? મર્યા પછી શું થાય છે? શું થાય? રાખ બસ. કોની થવાની છે? બાજુવાળાની. અમારી આપણી બધાની થવાની છે. અને એવું નહીં માનવાનું કે 80 વર્ષ પછી જ થવાની છે. કોઈ કંઈ દસ્તાવેજ લખાણ લઈને નથી આવ્યા ઉપરથી. આજે એવરેજ કેટલી આવે છે ખબર? આયુષની 28 વર્ષની છે. 28 વર્ષની માણસની એવરેજ આયુષ આવે છે. કોઈક 10 વર્ષે મરે ને કોઈક 60 વર્ષે મરે, પણ 28 વર્ષની એવરેજ આવી છે. સુખી થવા કોઈ રસ્તો છે જ નહીં, તમે ગમે ના જાઓ. માત્ર એક ભગવાનની આ કથા ને સત્સંગ તમે સાંભળો, તમારે તો શું વ્યવહાર છે મોટો, ક્યાં મોટા બિલ્લા ટાટા છે, એટલો બધો ટાઈમ નથી મળતો તમને.
પણ જનક રાજા તો રોજ કથામાં આવે, મોટો ચક્રવર્તી રાજા, એક દિવસ એનો કથા વગર ગયો નથી, એક દિવસ ને એક સેકન્ડ મોડો નથી પડ્યો રાજા. એટલું નહીં, બધી કથા યાદ રાખે, કેટલું માઇન્ડ ક્લિયર હોય તો કથા યાદ રહે. આ તો મોબાઈલ આપણે બંધ કરાવી છે, નકર બોલો કથમ બેઠા બેઠા મોબાઈલો આપણે ચાલુ રાખીએ, પાછા અંદર ગેમ સ્ટ્રીમા કરે એવાય જોયા છે મેં, કથમ બેઠા બેઠા છોકરાઓ આપણા લગે કથમ બેઠે. એટલે શિક્ષકે પૂછ્યું વિદ્યાર્થીને કે સત્ય હું અને ભ્રાંતિ હું છે. એક છોકરો ઊભો છો કે સાહેબ તમે ભણાવો છો ને સત્ય છે, પણ અમે ભણીએ છીએ એવું તમે માનો છો ને એ ભ્રાંતિ છે. એમ હું કથા કરું ને તમને સત્ય લાગે, પણ મને એમ છે તમે સમજો ને સાંભળો છો ને એ ભ્રાંતિ જેવું હોય. કોક વાર અમે ઉગામેડી ગામમાં ગયા ને મેન સર્વમંગલ સ્વામી કથા કરી, ચાર દાદા બેઠેલા કથામાં, એક કલાક કથા કરીને એક છોકરો આવ્યો કે સ્વામી આ તો ચારે બેરા શીખે. હકીકત કહું છો, હકીકત તમને. અને પાછા કથામાં રિસ્પોન્સ આપે, આમાં માથું હલાવે, આપણે એમ કે સમજતા હશે. પછી પૂછ્યું એલા સંભળાય છે તો આમ આમ કરે, આમાં ભાઈ પહેલા બોલો ના, ગળું ખોટું અમારું બગાડ્યું. સર્વમંગળ સ્વામી કે આપણું પાકું છે, મેં કે આપણું જ પાકું જ છે, આ ખોટી માથાકૂટ કરી ભાઈ. હવે પૂજારી પેલા કાર્યકરના બાપાએ માંદા પૂજારી ડોહો બધા બેરા. આ કથા હવે બેરા કથમ બે છે, નાળે જેને કાન આપ્યા છે આવતા નથી. આ ભગવાનની કથા ગઈ તો જીવનમાં બધું ગયું. કથા છે અમૃત છે, આત્માનો ખોરાક છે, મનની શાંતિ મળે. ગમે તેવી આધિ વ્યાધિની ઉપાધિ ભયમાંથી કથા તમને મુક્ત કરે. પરીક્ષિત રાજા પાંડવોના દીકરા હતા, અભિમન્યુના દીકરા, અર્જુનના દીકરાના દીકરા, પણ જ્યારે ઋષિનો શ્રાપ થયો અને મૃત્યુ થઈ આવવાનું એનું નજીક આવ્યું, આવો મોટો રાજા ભય પામી ગયો. પણ સુખદેવજી એને કથા સાત દાડા સંભળાવીને નિર્ભય કરી દીધો માણસને. કથા છે ને ઔષધ સમાન છે. શરીરનો મળ જળથી જાય ને કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. ડખા જેટલા છે ને પતિ પત્નીના, બાપ દીકરાના, ભાઈઓ ભાઈઓના, એનો મૂળ મનનો કચરો છે. અભિમાન, ઈર્ષ્યા, હું કરું એ બરાબર કરું, બીજા કરે એમાં શંકા કુશંકા. ઘણા બોલે છે ને જો રાવણ હતો, છોકરા નામ તો સાંભળ્યું છે ને રાવણનું, ખાલી સાંભળ્યું. તમારા ગામમાં છે કોઈ નામ છે કોઈ રાવણ કુમાર, રાવણલાલ, રાવણભાઈ છે? કોકને કહો ને તો ગાળ્યું દે, તારા બાપ રાવણ બોલે છે તો. રાવણ ન કહેવાય કોઈને, એનું નામની એલર્જી થઈ ગઈ. રાવણ કઈ રાક્ષસ નતો, બ્રાહ્મણ હતો, ચાર વેદનો ભણેલો, 10,000 વર્ષ તપ કર્યું, શંકરનો ભગત હતો. પણ એક સીતા માતામાં એની વૃત્તિ કરીને એનું ચારિત્ર બગડ્યું, આખું કુટુંબ નાશ થઈ ગયું. આજે નામ પાડવા, પણ સબરીબાઈ જો આવે છે ને પાઠ, કયા ધોરણમાં આવે છે? પાંચમામાં. જો ગુજરાત રાજ્યમાં નહીં, આખા ભારતમાં આવે છે. અક્ષરધામ છે ગાંધીનગરમાં, 1 કરોડ રૂપિયા ખર્ચે સબરીબાઈને રામનો આખો આપણે ડાયલોગ, આખો ડાયલોગ બનાવ્યો છે ત્યાં હોલમાં. 21 લાખ વરજા સબરીબાઈના. ચારિત્ર જુઓ, ભક્તિ જુઓ, ભગવાન સાથેનું જોડાણ જુઓ, પબ્લિસિટી કરવી છે, નામના મેળવી છે, એ નામના કોઈ નહીં રહી નથી. ગુજરાત રાજ્યમાં કેટલા મુખ્યમંત્રી છે ને ખબર નહીં હોય, નામ તો નહીં હોય પણ લિસ્ટ ખબર નહીં હોય તમને. વડાપ્રધાનના લિસ્ટ ખબર નહીં હોય ભારતમાં, હજી તો 50 વર્ષ થયા ભારતને, કારણ કે 5 વર્ષ કઈ બધા પૂરા નથી કરતા, કેટલું લિસ્ટ થઈ ગયું હોય, ટાંટિયા ખેંચનારા હોય છે ને. તો સબરીબાઈનું જીવન કેવું હતું? હું જમાડ્યા છોકરાઓ સબરીબાઈ, હું જમાડ્યું રામને, હું જમાડવામાં મેનું શું હતું? બોર. મેનામાં શું હતું? બોર. આપણે તો લગ્ન હોય ને શું મેનું છે ભાઈ? આઈટમ હું બનાવું છું, હું આઈટમ જમાડી? બોર. અને મોટા નહોતા, કયા હતા? ઝીણા. એ ચાખેલા હું વધે વાહે. દળિયામાં આપ્યા, સ્ટીલની ડીસાઈ નહોતી, ડાઇનિંગ ટેબલ નહોતા. લાખો વર્ષો થઈ ગયા છે સબરીબાઈનું નામ છે, છે ને? શું જીવન જીવી ગયા હશે? કેટલું ભગવાનનું તાકાત શું છે? ભગવાનની જોવો નામ કેટલું લાવી દે છે. એટલી પબ્લિક સિટી કરવી હોય કેટલા રૂપિયા ખર્ચવા પડે? કેટલી સમાજ સેવા કરો ને તોય ન આવે તમારું. તમારા ડોશીમાંનો પાઠ નાખો પાંચમા ધોરણ, માલો છોકરાને કયો નાખે, કોક 10 કરોડ આપો ને તોય ન નાખે, અને નાખે તો છોકરા પાના ફાડી નાખે, કોના માજી છે આ? છે નહીં, ફરી નો નાખો કે આ ડોસીમાં કોના આવ્યા છે? સબરીબાઈ નો ચાળો કોઈ નો કરે, ભગવાનના ભક્ત છે, પગે લાગે એને.
કેટલી રાણીઓ ને શેઠાણીઓ થઈ ગઈ, આપણી જેવા કેટલા આવીને ધૂળ થઈ ગયા, કોણ પૂછે છે આપણને? આવ્યા ને ગયા, અમે આમ સમાજમાં કરીએ ને તેમ કરીએ. ભાઈ તું સમાજનું જે કરીએ, તારું કર્યું, સમાજનું કર્યું, સમાજનું કેટલા કરીને જતા રહ્યા. અરે દુનિયાના તમામ સમાજ સેવકો હનુમાનજીને પગે લાગે છે. હનુમાનજી સમાજનું એક કામ નથી કર્યું, ભક્તિ જ કરીશ રામની. કોઈ પણ સમાજ સેવક લાવો દુનિયાનો, હનુમાનજીના પગમાં પડે જ. અને એટલા બધા દુનિયામાં નેતાઓ છે અને કરોડોપતિ થયા, કોઈનો ફોટો મંદિર કે કેલેન્ડર છે? જો નામ આવે આપણા, બેઠા ધોળા લુગડે ભગતજી મહારાજ, યોગી બાપા છે, પાંચ પાંચ છોપડી ભણેલી વ્યક્તિઓ છે આ દુનિયા પર. શું જીવન જીવી ગયા, જીવનની કિંમત છે. આ તો ભાષણ બહુ સારા કરે, બહુ મોટા, કશું નહીં ભાષણથી, કથા કરવું એ કાંઈ નથી. કથા આપણે કરવાની, ત્રણ દાડા કથા કરવાની છે. આ તો ગરબાઓ છે ને, એ તમે બગડી ન જાઓ ને એટલે શિલનિધિ સ્વામીને કોઠારી સ્વામી આયોજન કર્યું છે તમારા હિત માટે, કે ભાઈ જ્ઞાન જોયાનું ઝેર છે. એ ગરબા તો પૂરા થઈ જાય, આપણી અંદરથી પૂરા ન થાય પછી પેઠેલી અંદર વસ્તુ. એટલે ભગવાન દયા કરી આપણે આનંદ થાય. છોકરાઓ કેટલા કથા સાંભળવા આવ્યા, એટલે નાના ના છોકરાઓને કદાચ આવે અહીંયા, એને કેટલો ઇન્ટરેસ્ટ હોય માણસ. નાના છોકરાને જિજ્ઞાસા બહુ હોય, કંઈક નવું કરી બતાવવું, કથમ બેહે જ નહીં. મોટા નથી બેહતા ને, મોટાને કથમ બેહારવા ભારે છે. કથામાં બેહવું જ જોઈએ માણસની, કાન એટલે જ આપ્યા છે આપણને. ભગવાનની કથા વાર્તા, સત્સંગ, સેવા, પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થા વધારી છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ જ પાયો નાખ્યો છે. કથા વાર્તા ગઈ, બધું ગયું આપણા જીવનમાંથી. એટલે આપણા મનની શાંતિ, મનનો આનંદ શેમાંથી મળે? આપણને કથામાંથી મળે. અમે છે ને સ્વામીજી સાથે હતા એક ગામમાં, પ્રમુખ સ્વામી મહારાજ સાથે. એક સુણાવ ગામ છે, પ્રમુખ સ્વામી પધરામણી નીકળ્યા ને અમને કે તમે કથા કરજો, અહીં રોકાવ. એક ભાઈના ઘરે જ ઉતારો હતો. અમે ચાર સંતો, નારાયણ મુનિ સ્વામી, સર્વમંગળ સ્વામી, હું ને એક પાર્ષદ, અને કથામાં કેટલા હરિભક્તો બેઠેલા, ખાલી ચાર. કારણ કે સ્વામી આખા ગામમાં પધરામણી કરે ને ગામ આખો એની વાહે જ બધી જાય, અમર ઘરે કરવા, અમર ઘરે. અને કોઈ કથમ બે ને એના ઘરના બે જણા, ડ્રાઈવર ને એક સ્વામી જોડે યુવક ફરતો, ચાર જ કથમ બેઠેલા. સ્વામી કે કથા ચાલુ રાખજો, અમે ચાર કથા કરવા વાળા ને ચાર સાંભળવા વાળા અમે. અને સવારે 8:30 કથા શરૂ કરી. તમે નહીં માનો, 1 સ્વામીજી આવ્યા પધરામણી કરીને, 1 રૂમમાં આવ્યા ને તો કથા ચાલુ અમારી. સ્વામી કે વાહ ભાઈ તમે તો જમીન પાછી કથા ચાલુ કરી. મેં જમ્યા નથી, રીશે છે નથી પાડી બાપા, ચાલુ ને ચાલુ જ રાખી છે એમ. સ્વામી કે શું વાત કરો છો? મેં કીધું પૂછો, બધાને ઊભા થયા છે, આપણે પલોટી ખોલી લીધી છે. સ્વામી બાપા કે મને બળ મળી ગયું, લાવો ઘડીક હું કથા કરું. કે થાકીને આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ, અને 10 મિનિટ સ્વામી બોલ્યા. 4 હરિભક્તો હતા એ વખતે, 5 બીજા બેસી ગયા હતા, બીજા આવેલા. પછી સ્વામી જમવા બેઠા ને તેમને કંઈક લાડુ આપ્યો પ્રસાદીનો. મેં શેના માટે લાડુ આપો? સ્વામી કે તમે કથા ચાલુ રાખીને એટલે મેં રાજી થયા. પ્રમુખ સ્વામી સ્પેશિયલ ટ્રેનમાં ટ્રેન લઈને ગયેલા છપ્પૈયા અયોધ્યા. અને 11 હતો, 11 અપવાસ હોય ને અપવાસ દાડે બહુ ઊંઘ આવે આપણને. ખાવા પીવાનું હોય ને નવરાવો ને એટલે હુઈ જવાનું મન થાય, એટલે જલ્દી દાડો પૂરો થાય. અને પ્રમુખ સ્વામી છે ને ચાલુ ટ્રેનમાં આપણે બધા સ્પીકરો ગોઠવેલા દરેક ડબ્બામાં. સ્વામીજી જે ડબ્બામાં બેઠા હોય ત્યાંથી બોલે ને એટલે આખી ચાલુ ટ્રેનમાં ભજન કથા સંભળાય. આવી સિસ્ટમ આપણે કરી લે, કારણ કે ટ્રેન 1.5 મહિના સુધી બધી જાત્રા કરવાની હતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે 11 દાડે સવારે 8 ચાલુ ડબ્બા, ચાલુ ટ્રેનમાં ડબ્બામાં કથા શરૂ કરીને બધા ડબ્બામાં સંભળાય. રિસ્પોન્સ ન મળે, કારણ કે હવે આમે જ કોઈ ન હોય, બે જણા બેઠા હોય ડબ્બામાં. અને ઘણા બીજા ડબ્બામાં તો હુઈ જાય ઘણા, અને હુઈને પાછા જાગે કે હજી કથા હાલે છે. કારણ કે સ્વામી 12:30 સુધી કરી. સ્વામી કે આજે ખાવું નથી, નિર્જળ આપવા છે તો આપણે શું કરવું? કથા વાર્તા કરીએ, કથા જ કરાય, ભજન બે જ જવાનું કથામાં. કથામાં બેસે ને તો આપણા કથા બે. જમણવાર હોય કોઈને કહેવું પડે છે? કોઈ મોડોય પડે છે? આ સભામાં એમ કીધું સભા પછી બધાને આઈસ્ક્રીમ જમાડવાનો છે, કોઈ ઉઠીને જાય બારે? કે હું ઘરે આંટો માર્યો, મારે અગત્યનું કામ છે. બધા બે જ રે ફેવિકોલની જેમ, અહીંયા જ આપણે જોર મારવું પડે છે. એટલે કથામાં બેહો, કથા ભરાણી કરવી પડે છે, બહુ અઘરું છે. માટે ભગવાનની આવી કથા સાંભળવા આપણને મળે, આપણા કાન પવિત્ર થાય. ભગવાનની કથા સાંભળી કાનના પાપ બળે. કથામાં તો ઘણી બધી
ઘણા બધા પ્રસંગો આવે છે. અમરનાથની ગુફા કહેવાય, કઠણમાં કઠણ જાત્રા કઈ છે હિન્દુઓ માટે? અમરનાથ, અમરનાથની જાત્રા બહુ અકઠણ છે. સરહદ ઉપર છે જાડીની અંદર, ને કુદરતી બરફનું લિંગ થાય છે, અને શંકર ભગવાન ત્યાં બેઠા થાય એકવાર, અને પાર્વતીજી એના પત્ની સામે બેઠેલા. પાર્વતીજી પ્રશ્ન પૂછ્યો શંકર ભગવાનને કે તમે ગળામાં આ બધી રૂંઢમાળા છે ને પહેરી, ખોપરીઓની માળા હતી શંકર ભગવાનના ગળામાં. મહાદેવજી કે આ બધી તારી ખોપરીઓ છે. પાર્વતીજીને કે તું મરી જા ને ત્યારે હું ગળામાં ખોપરી પહેરી લઉં તારી યાદગીરીમાં. પાર્વતીજી કે તમારી ખોપરી ક્યાં છે? મહાદેવજી કે હું ક્યાં મરું છું ખોપરી હોય, હું તો અમર જ રહું છું. પાર્વતીજી કે એવું કેવું કે તમે ન મરો ને હું મરી જાઉં, મને એવું શીખવાડો ને હું મરું નહીં. કોઈને મરવું ગમે છે? અમારે ઘનશ્યામભાઈ છે ને નડિયાદમાં, દેસાઈ મરવાની વાત કરીએ ને કથામાં ઊભા થઈ જાય. એ વાત બંધ કરી દો મને કે એવું અમંગળ બોલવું જ નહીં તમારી કે. એ પછી હુતા હુતા વિચાર આવે કે પછી મને ખાવાનો મૂળ ભાંગી જાય છે કે આ બધું મૂકીને જતું રહેવાનું. એટલે ભાઈ તમે 150 વર્ષ જીવો ને અમારે ક્યાં તમને ટિફિન મોકલાવવા છે? આ તો મરવાનું છે એ તો નક્કી જ છે ને, એમાં કઈ મારા તમારા હાથની વાત છે? એ તો કુદરતના હાથમાં નહીં, ભગવાને પોતાના હાથમાં રાખ્યું ને એટલે અહીં કથમ બેઠા છે આપણે. જો મરવાનું આપણા હાથમાં આવે ને તો આપણે ભગવાનને કોઈ ગાંઠે નહીં. ભય છે કે મરીને ક્યાં જશું, કોણ તેડવા આવશે? ઉપર છોકરાઓ કઈ માસીબાના ઘર છે, મરીને ક્યાં જવાના છે? સરનામાં ક્યાં છે? બધા એવું જ કે ભગવાનના ધામમાં જવું છે. ભગવાન એમ કે હડેલા સફરજન ધરાવાય, મન હડેલા હોય આપણા ભગવાન પહેવા દે ઉપર. ભગવાનને કઈ કોઈની લાગવા કઈ નથી, કોઈની લાંસ લૂંચે નહીં છે, કોઈની મોહબત નથી. તમે ભગવાનના થાવ તો ભગવાન લઈ જાય. સબરીબાઈને લઈ જાય ઇન્દિરા ગાંધીને ભગવાન લેવા આવે, નરસિંહ મહેતાને લઈ જાય. અત્યારે નરસિંહ મહેતા આવ્યા ને ધીરુભાઈ અંબાણી આવ્યા, તેમ કોને પગે લાગો? નરસિંહ મહેતાને મીઠું નહોતું ઘરમાં, ભીખ માગતી વ્યક્તિ આજે દુનિયામાં લાખોના હૃદયમાં સ્થાન છે. ભીખ માગતી વ્યક્તિ ભીખ માગે, મારી દોલતમાં ઝાંઝને પખવા જ કાંઈ નહોતું, રહેવા નથી ઝૂંપડું નથી, અને ખાવા જમવા નથી જુવાર. જુવાર તો તમારે નહીં હોય, બાસમતી હશે. જુવાર ક્યાંથી હોય આપણે? નરસિંહ મહેતાને કાંઈ નહીં આળું, અને આળું અત્યારે બે આવ્યા હોય તો આપણે પ્રેમ કોની ઉપર થાય? ધીરુભાઈ અંબાણી ઉપર થાય કે નરસિંહ મહેતા ઉપર? છોકરાઓ કોણ ગમે તમને? નરસિંહ મહેતા. આપણા બે માં જે કઈ હગા નથી, પણ આપણને કોણ ગમે? નરસિંહ મહેતા. ભગવાનને ગમ્યો ને દુનિયાને ગમ્યો. ભગવાનને વાલા થાવ, એનું ગમતું કરો. આ દુનિયાના કાંઠા કબલા બધા આઘું પાછું બધું મૂકો. મનુષ્યનો અવતાર વારે વારે મળતો નથી, બહુ જ દુર્લભ છે. અતિ દુર્લભો માનુષો દેવ, દેહ મળે એમ જ નથી આપણે ફરી. આ થોડા વર્ષની રમત છે. આ મનુષ્યનો અવતાર છે ને, આ કંપનીની તો ગેરંટીઓ હોય છે માલ લઈએ. આપણી કોઈની ગેરંટી નથી કે ભાઈ 80 વર્ષમાં કાંઈ થાય કંપની બદલી દે કે રિપેરિંગ કરી દે આપણને. અને ગયા ગયા કેટલાને બાળી આવ્યા છે તમે? નથી બાળી આવ્યા? અને કોણ બાળે છે? છોકરો જ બાળે છે બાપને? શું રિવાજ હોય છે? છોકરો જ કે મારા બાપને હું જ હળગાવું. અગ્નિદાહ કોણ મૂકે છે? દીકરો જ મૂકે. અને વાંહડા લઈને ઉભા રહે ચાર જણા, ખોદા મારી મારીને બાળીને ભઠ્ઠો કરી નાખે. હાવ રખ્યાનો ઢગલો થઈ જવો જોઈએ આપણો, પછી જ જાય. આ તમે આઈસ્ક્રીમ ખાઓ, શ્રીખંડ ખાઓ કે ભેળ ખાઓ, ગમે તે ખાઓ, રખ્યા જ છે ભઠ્ઠા, કાંઈ નથી. દુનિયામાં ગમે તેવો મર્યા પછી શું હશે તમારા ઘેર? તમે નગરપાલિકાના પ્રમુખ હો કે કલેક્ટર હો કે ધારાસભ્ય હો કે મુખ્યમંત્રી હો, સાધુ હો કે સંસારી હો, મર્યા પછી શું હશો? શું લઈ જવાનું? કશું નહીં કર્યું, હું જીવનમાં શું મેળવીને જવાનું છે? આ માણસનો અવતાર શું છે? શાંતિ ન મળી, ભગવાન ન પ્રસન્ન થયા, માણસનો અવતાર તો દુનિયામાં બધાને મળ્યો. આયુષ કાપા ભગવાન આવ્યા છે આપણને દુનિયાની બધી પટલાઈઓ કરવાની છે. જીવન કંઈક એવું બનાવવાનું આપણા જીવનમાંથી બીજાને પ્રેરણાઓ મળે. સાચું જીવન આજો સ્વામી જીવે હમણાં આવે ને, કાયા વાટીને સમાજમાં અમૃત પાયા છે. પ્રમુખ સ્વામી મહારાજ જીવન જીવ્યા છે. એક સાધુ છે આપણા હિન્દુના ધર્મગુરુ, લાખો મનુષ્યોના જીવન ફેરફાર કરી નાખ્યો છે. આ સેન્ટર કેવું ઊભું કર્યું સુરેન્દ્રનગરમાં, શું હતું અહીંયા?
મંદિરો તો ઘણા બધા, પણ આવા હોલ ને આવા મંદિરો ને આવી ભક્તિ, આવા સંતો, આવા હરિભક્તો, આવો સમાજ ક્યાં છે? સંસ્થાઓ તો ઘણી બધી છે, એ કોની ઊભું કરનાર કોણ છે? આ યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ. ઓગળી ગયા ત્યારે સંસ્થા ઊભી થઈ. 70 વર્ષ પહેલા સંસ્થા ભીખ માગતી હતી, લોટ માગે. 70 વર્ષના ઇતિહાસમાં આખા વિશ્વની અંદર BAPS નું નામ પહેલું છે આજે દુનિયા ઉપર. કારણ શું છે? આ સ્વામીજી છે. BAPS ઇમેજ કેટલી છે દુનિયા ઉપર? આવા સ્વામી, એવા ગુરુ આપણને એવા સારા મળ્યા છે, સાચા ગુરુ મળ્યા છે. અને આવું આપણને મળ્યું પછી જો આપણા જીવનમાં ફેરફાર ન થાય તો પછી દુનિયામાં કોઈ ખૂણો છે સુધરવા માટે? આપણે ચોખા કપડાં પહેરીને બહાર નીકળી એટલે સુધરેલા નહીં સમજવાનું. લોહી બગડ્યું હોય ને ગમે તેવા હાબુ કહો, લોહી ના બગડે શુદ્ધ થાય. સેમ પૂછીને આવ, લોહી નો સુધારો થાય, અંદર બગાડ લોહીમાં છો હોય એ હાબુ થી સારું થાય? દોષના ઓપરેશન નથી થતા, ક્રોધનું ઓપરેશન થાય. ગાંઠ થઈ હોય સારંગ ગાંઠનું ઓપરેશન કરો, કોઈ ડોક્ટરને કહો મને ગુસ્સો બહુ છે ઓપરેશન કરીને ગાંઠ નાખો, થાય છે? નથી ગુસ્સો આપણામાં, ઈર્ષા નથી, માન નથી, વાસનાઓ નથી આપણામાં. એ કાંટા વાગેલા જ ક્યાંથી શાંતિ થાય કોઈને? શુદ્ધ હૃદય આપણું બને, શાંતિ તો જ મળે તમને. આ છોકરાઓ એટલા બધા બેઠા છે, છોકરાઓ તમને એક ડીશ બનાવીને આપે સારામાં સારી, શિખર ને ફ્રૂટ સલાડ ને તમારે પીઝા ને જે ખાવું હોય, પણ ટોયલેટમાં બેસીને ખાઈ આવો, જાઓ ખાઓ, મજા આવે. પણ છીંગ છણા ખાતા હોય પણ બગીચામાં બેસો ને આમ 5 જણા વ્યવસ્થિત, આનંદ આવે. ઘર હારા બનાવ્યા, આરસ નાખ્યા ને ફર્નિચર કર્યા ને ઠીકડા કર્યા, મન હારું છે કે ગટર જેવું છે? મનને શુદ્ધ કરવાનું છે, શરીર તો ચોખ્ખા કરીએ જ છીએ. આ ભક્તિ એટલે કરવાની, કથા મન શુદ્ધ કરવા માટે છે. કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરિ કથા જે ન સુણે કાને તેને હરિનું ન થાય જ્ઞાન. અમને જોયું ને અંધારું કાઢ્યું, ધોકા મારીને નીકળે. આ દુનિયા એવી રીતે જ કરે છે બધું, ધોકાવી અંધારા કાઢે, માથા ફોડે કોકના, આમ કઈ નાખું તેમ કઈ નાખું. ભાઈ કાંઈ કરવા નથી, તું પેલા વ્યવસ્થિત થા. તમે ઘરમાં રીવ જીવન જીવો છો, બરાબર જીવો છો, પ્રમાણિક જીવન જીવો છો, તમારા ઘરના સભ્યો છો તમે, તમારા 5 સભ્યોને સંતોષ છે તમારા તરફથી, તમારા દીકરાને સંતોષ છે, તમારી પત્નીને દીકરીને તમારા મા બાપને તમારા તરફથી સંતોષ છે 100%? કેટલાય કહી જાય છે અમને, સ્વામી મારું નામ ન દેશો પણ તમે વાત કરજો ને થોડીક, આવું કરે છે ઘરમાં, આમ કરે છે ઘરમાં, થાય છે કે નથી થતું? તો પેલા દિલ્હીમાં હું હાલે એ જાણવાની જરૂર છે કે તમારા ઘરમાં હું હાલે એ જાણવાની જરૂર છે? પેલા હું જાણવાની જરૂર છે? તમને દુઃખનું મૂળિયું કોણ દિલ્હી વાળા કરશે, ઘરના સભ્યો કરશે? ગુસ્સો આ તે સ્વામીજી હું જીવન જીવે છે પ્રમુખ સ્વામી. કોઈ દાડો કોઈના માટે પૂર્વગ્રહ નહીં, કોઈ જે જૂઠું નહીં, છળ કપટ નહીં, પારકું પોતાનું નહીં, આ મને વાલો ના ન વાલો ના આમ કશું આવતું. અરે 72 વર્ષથી સાધુ છે, એક પ્રશ્ન ખાવાનો કર્યો નથી જિંદગીમાં, નથી કર્યો. આજે ખાવાના કેટલા ડખા છે? આ છોકરા બધા બેઠા એને છે ખાવા માટે રિહાઈ, બીજું ત્રીજું બોલે. 1 રૂપિયો રળો છો તમે? અરે મફત ખાવું ને રિહાવાનું? 1 પૈસો લાવ્યા ઘરમાં કમાઈને? કોક નોકરી કરે ને એના પૈસે ખાવું, પાછું દાદાગીરી કરવાની, ખાવાની બોલાય જ નહીં ઘરમાં ખાવા માટે કશું. કેટલી સંખ્યામાં છોકરાઓ બેઠા છે, ભણજો હારા મારું, ભણે બાર ઘેટા જેવું નહીં ભણવાનું, ભણવું તો આમ એવું જ ભણવું નામ આવે બહાર. અત્યારે બધા સામાન્ય એન્જિનિયર હોય ને ટોળા ટોળા ફરે રેકડીઓ નીકળે ને કોઈ પૂછે નહીં એવા નથી. ડિપ્લોમા IT કર્યું, ઢીકડું કર્યું, અત્યારે તો નામ કાઢે એવું ભણવું જોઈએ. ભણવા માટે જ છે જીવન આપણું, આવું ફસાવાનું નહીં ક્યાંય બીજે ગરબા ને ટીવી ને ઢીકડામાં ધોકેણામાં. ભણો હરખું વ્યવસ્થિત જ ભણવું જોઈએ, જીવન વ્યવસ્થિત જ જીવવું જોઈએ. તમારા દીકરાને કેવી રીતે ઉછેર કરવો, આ છોકરાને તમારા ગેપ પડી જ જવાનો છે. એના વિચાર તમારો વિચાર જુદા પડે જ છે, કેમ ટેકલ કરવું. આજે પ્રમુખ સ્વામીને 90 વર્ષ છે અને સંતો બધા જુઓ તમે, હવા 800 સાધુઓ, ઘણા મોટા ભાગના યુવાન સંતો છે. ગેપ ન જ પડવા દીધો બાપાઈ, બધાને આમ કેવું આમ સંતોષ આપે છે. BAPS સંસ્થામાં લાખો માણસોને કોઈને અસંતોષ સ્વામીજી માટે છે જ નહીં,
અંદર ખાનેની છે ને બહાર નથી, બધાને પ્રેમ અને લાગણી છે. અને તમારા ચાર સભ્યો ઘરમાં છે એમાં એકને તો મન દુઃખ હશે હશે ને હશે જ. એ તમને જણાશે નહીં આમાં, એની ક્રિયા ઉપરથી ખબર પડે તમને. પાણી પીવે ને પ્યાલો પછાડે, બાણું બંધ કરે, જોશથી બંધ કરે, થાળી જોશથી મૂકે, બે વાર બોલાવો ને બોલે નહીં, ખબર ના પડી જાય કંઈક પ્રશ્નમાં છે. તો જેને પરિણામ આવે છે આમ આમ ખબર ન પડે જલ્દી. સ્વામીજી માટે એટલા બધા સંતો છે, આવા કાર્યકરો છે, બાળકો છે, યુવાનો છે, બધાને લાગણીને પ્રેમ. એક સૂત્રથી આજે સંસ્થા ચાલી રહી છે અને કેટલી પૂર જોશમાં બીએપીએસનો વિકાસ થઈ રહ્યો છે આજે ચારે બાજુ. આપણે અહીં સુરેન્દ્રનગરમાં એટલી બધી, પણ દુનિયાના લેવલમાં જુઓ તમે કેટલો બધો વિકાસ આજે થઈ રહ્યો છોકરાઓનો. સાધુઓ એટલા, સમયા એવા, મંદિરો એવા, કારણ કે પ્રમુખ સ્વામીનું જીવન એવું છે, આપણું જીવન એવું ચારિત્રવાન સારું બને એટલા માટે આ કથા વાર્તા આપણે સાંભળવાની છે. ત્રણ દાડામાં કંઈ ફેર, જેને સુધરવું છે ને બે શબ્દમાં સુધરી જાય, અને નથી સુધરવું ને એને ભેંસ અગ્ર ભાગવત. કેટલી કથા ઘોળીને પી ગયા છો આપણે પહેલી વાર સાંભળવા બેઠા છે. મારી કરતાં તમને નોલેજ છે જ છે બધું હું કરવાનું છે, પણ આપણે મન આગળ, ઇન્દ્રિયો આગળ, વિષયો આગળ હારી જઈ છે. ના યા એટલું પૂછીને ત્રણ કલાક, ત્રણ દાડા છે, હમણાં એક દાડો જ પૂરો થઈ ગયો, 11 તો વાગી ગયા. કારણ કે 11 વાગ્યા પછી ઘડિયાળ સામું જોજો કરે લોકો, એટલે પછી કાંઈ બહુ થાય નહીં. પણ હવે ત્રણ દાડા કથા સાંભળવાની, હવે બે દાડા રહી છે કાલ ને પમ દાડે. આ તો બે ચાર કલાક સાંભળીને અઠવાડિયું શાંતિથી તો કાંઈક ફેરફાર. આ ધરતી એકદમ તરસી હોય ને હવે એક પછેડીવા વરસાદ પડે અડધો હશે, એમાં વાવણી થાય કે બિયારણ જાય, એ તો હેલી થાય ને વરસાદની. એમાં કથા વાર્તામાં બેસી જ જવું જોઈએ, બધા આવી જજો રોજ. લોકો લાખો રૂપિયા ખર્ચે ને પારણ બિહારે છે, એ મફત છે. અમારા રોયશાળામાં ભરવાડો પારણ બિહારી, હમણાં રામાયણની પારણ બિહારીને બેન પારણ વાંચવા આવ્યા, 10 દાડાની પારણ. રોયશાળા ગામ છે વલ્પીપુરની બાજુમાં, ભરવાડોનું ને ઠાકોર દ્વાર છે, મોટું સેન્ટર છે, બહુ છે ભરવાડો. તે પૂર્ણાવંતીમાં બેન વ્યાસપીઠ ઉપર જ ન આવે, 9 વાગ્યાનો ટાઈમ હતો ને 10 વાગી ગયા, રૂમમાંથી બહાર જ ન આવે. એટલે ભરવાડો હાથ જોડે, ભાઈ સાહેબ આવો ને, કેટલું માણસ બહાર બેઠું, કેટલા કીર્તન ગાવા, અમારે ધૂન બોલીને થાકી આવો, તમે આવો. એ કે પહેલાં 25,000 રૂપિયા પાકીટમાં મૂકી દો મને, આપણે વાત થઈ, હું કથા વાંચવાના 25,000 લઈશ. એ કે અમારે પૂર્ણાવંતીમાં આરતીનો ચડાવો થાય ને એમાંથી તમને દેવાના થાય, અત્યારે અમારે ઘરે કાંઈ સ્ટોક નથી, કે જે આવ્યા છે ને એ તો પ્રસાદમાં વપરાઈ ગયા છે બધા. ભરવા એટલે બેન કે તમારે ભરવાડોનો વિશ્વાસ શું, એ કે ઓછા આવે તો પહેલાં 25,000 મૂકો, ગમે ને એટલાવો. તે બિચારા ગામમાં જ વ્યાજે લઈ આવ્યા, 25,000 પાકીટમાં.